Welcome to Shot with Big Shot, Season 4, the digital edition continues, and I am Geeta Modi. This season is called Folk Stars. મારા આજના મહેમાન છે જેમનો સોશિયલ મીડિયા પર ડંકો વાગે છે. હી ઇઝ અ સિંગર એન્ડ એન એક્ટર એન્ડ હિઝ સોંગ્સ આર ફેમસ ઓલ ઓવર ધ ગ્લોબ. હી હેઝ કમ આઉટ વિથ નિયરલી 1000 આલ્બમ્સ. હી ઇઝ યંગ, હી ઇઝ ટેલેન્ટેડ એન્ડ હી ઇઝ હિયર ટુ સ્ટે. ચલો આપણે મળીએ રાજદીપ બારોટને. વેલકમ રાજદીપ ભાઈ, વેલકમ ટુ શોટ વિથ બિગ શોટ. બહુ જ આનંદ થયો તમને મળીને. વેલકમ, ખૂબ ખૂબ વેલકમ છે તમારો અમારા શો. તો આજે આપણે શો શરૂ કરીએ છીએ પહેલા જલ્દી 5, ઓકે? એટલે આમાં તમને 5 સવાલ પૂછશું જેનો તમે ફટાફટ જવાબ આપી શકશો. ઓકે. તમારા તો કરોડો ફેન છે, પણ તમે કોના ફેન છો? હું ફ્રેન્ડ છું એક્ચ્યુઅલી, મારા સમજો કે ગોડ ફાધર માનું કે ગમે તે માનું, તો મારા મધર ફાધર એમનો બહુ ફેન, મોટા મોટો મારા મધર ફાધર નો ફેન છું. ઓકે. તમારું સૌથી ફેવરિટ મૂવી કહું, પિક્ચર જે હાલમાં સૌથી, મારી એટલે મારી પોતાની મૂવી કોઈ પણ? યસ, એટલે મારી મારી મારો તો મારી મૂવી ફર્સ્ટ મૂવી જે આવેલી પ્રેમ કરે તો ગોરી સાચો કરજે, આ ફિલ્મ મને ખૂબ જ ગમતી, મારી પ્રિય. ઓકે. તમારી ફેવરિટ વાનગી? વાનગીમાં ગુલાબજાંબુ. અચ્છા. અને તમને તમારું કોઈ ડ્રીમ વેકેશન એવું ધ્યાનમાં છે જ્યાં તમારે જવું જ છે વેકેશન કરવા, કામ માટે નહીં? વેકેશન કરવા માટે અમારું એક એક ચોઈસ હોય છે ગોવાની, અને ખાસ અમારા અમારા આખા ફેમિલીને ગમતી જગા છે, અને એમાં રમાડા રિસોર્ટ છે કારાવાલા, ત્યાં અમે ખાસ કરીને ગમે ત્યાં ફરવા જઈએ, પણ ત્યાં તો જઈએ જ છીએ. અચ્છા. ઓકે. તમારું ઇન્સ્પિરેશન, તમે જેમ કહો છો કે તમારા સૌથી મતલબ તમે જેના ફેન છો તે તમારા પેરેન્ટ્સ છે, તો નેચરલી તમારું ઇન્સ્પિરેશન પર પેરેન્ટ્સ હશે, પણ પેરેન્ટ્સ સિવાય કોઈ એવો કલાકાર જે તમારું ઇન્સ્પિરેશન હોય? અમારા સમજો કે ગુજરાતમાં એટલે ઉત્તર ગુજરાતના જે સૌથી અમારા સિનિયર જે કહેવાય કે જેને જોઈને શીખ્યા છે અમે લોકો, એવા મણિરાજ બારોટ, એટલે બહુ મોટું નામ છે ઉત્તર ગુજરાત, અને એ અત્યારે સમજો કે છે નહીં, સમજો એ નાની એજમાં જ સમજો એ એક્સપાયર થઈ ગયા હતા, પણ તમામ ઉત્તર ગુજરાતના જેટલા કલાકારો છે એને જોઈને, મણિરાજ બારોટને જોઈને શીખ્યા છે, એટલે હું એમનો ખૂબ આભાર માનું છું, એમને જોઈને શીખ્યો છું. ઓકે. તો આપણા જલ્દી 5 પતી ગયા, અને આપણે હવે આવીએ તમારી ગીતોની જર્ની પર. તો આ બધું કેટલા શરૂ થયું એનાથી ચાલુ કરીએ. કઈ એજ પર તમે ક્યારથી શરૂ કર્યું, તમારું પહેલું ગીત કયું હતું, પછી કેવી રીતના આગળ વધ્યા ને અહીંયા પહોંચ્યા? એક્ચ્યુઅલી જસ્ટ મારા સમજો ને કે 30 વર્ષ જેવું આ લાઈનમાં થઈ ગયું, અને હું 15 વર્ષની સમજો ને, યસ 15 વર્ષની એજમાં કદાચ આમાં ઇન્વોલ્વ થઈ ગયો હતો, પણ આ ક્ષેત્રમાં હતો પણ સિંગિંગ લાઈનમાં. એટલે મારું ફર્સ્ટ આલ્બમ જે હતું એ ભાથીજી મહારાજ અહીંયા બહુ પૂજાય છે એટલે એમનું હતું, અને આપણે દ્વારકાધીશ કહીએ એમ ડાકોરમાં રણછોડ જી કહેવાય છે આપણા, એટલે એમનું એક ગીત મારું ખૂબ ચાલ્યું, શરૂઆત એક ગીતથી મેં કરેલી, અને એ ગીત એટલું ચાલેલું કે ગુજરાતના તમામ કલાકારો જે ચાલતા હોય ત્યાં એમની કેસેટો વાગતી હોય તો એ કલાકારો રિવ્યુ લેવા ગયેલા કે ભાઈ મારી કેસેટ કેવી ચાલે છે ડાકોરમાં, એટલે ત્યાંથી સામેથી રિવ્યુ એવા મળેલા કે અત્યારે કશું જ ચાલતું નથી, રાજદીપ બારોટ સિવાય કઈ ચાલતું નથી. એ ગીત તમને મારું સંભળાવીશ કે જે આપણે ગામડાઓમાં એક્ચ્યુઅલી મંડળી ભજન થતા હોય, ગામડાઓમાં બેસીને ભજન કરતા હોય એ ટાઈપનું એક ભજન હતું, એ આપણે સંભળાવ. હે તારું ડેરું ગગનમાં ગાજે અરણ છોડ રંગીલા, તારું ડેરું ગગનમાં ગાજે અરણ છોડ રંગીલા, તારા દરવાજે નો બાદ વાગે ઓહો વાગે અરણ છોડ રંગીલા,
રંગીલા તારું ડેરું ગગન માં તારું નામ એ ગગન માં છોડ રંગીલા. ખૂબ સરસ, ખૂબ સરસ. મારી જે શરૂ કરી કે હિન્દી પહેલા બેવફાઈ ના સોંગ આવતા હતા, ખૂબ જ હિન્દી બેવફાઈ ના સોંગ હિન્દી થી શરૂ થયેલા, અને ગુજરાતીમાં કોઈ એવું બેવફા એવો કોઈ શબ્દ નહોતો. એમાં વિરહ ના ગીતો આ ટાઈપ ના લેંગ્વેજ વપરાતી હતી, વિરહ ના ગીત છે, સેડ સોંગ છે, આવું બધું. પણ બેવફાઈ આવો શબ્દ નતો આવતો, એટલે મેં શરૂઆત કરી બેવફાઈ ના સોંગો થી. એટલે અત્યારે અત્યારે કોઈ પણ જગ્યાએ ગુજરાતમાં તમે પૂછો કે ભાઈ યંગ જનરેશનમાં જે સિંગરો છે એમાં બેવફાઈ નો બાદશાહ કોણ, એટલે રાજદીપ બારોટ એમ કે ઓડિયન્સ. અચ્છા, બરાબર. હા, એટલે મેં બેવફાઈ થી શરૂઆત કરી હતી. એમાં મને ગમતું ગીત છે બેવફાઈનું, એ હું આપને અને પબ્લિક ને પણ ખૂબ ગમે છે, એ ગીત આપને સંભળાવું. ચોક્કસ. હો હો એ મારી પ્રેમી પંખીડાને છોડલી રે, અધબ છે છૂટી એ મારી પ્રેમી પંખીડાને છોડલી રે, અધબ જે છૂટી રહે ગઈ. એ મારા પ્રેમ ના હજારો હતા વેરિયો રે, કેમ કરી બેળા રે થાય, એમે તો સપના જોયા તા જોડે જીવવાના, એવા સપના મારા રાખ મરોડાય, એ મારી પ્રેમી પંખીડાની જોડલી રે, અધબ છે છૂટી રે ગઈ. અને એવું જ પાછું બીજું ગીત એક છે, ઘાયલ દલડાની વાતો કોની આગળ કરીએ, ઘાયલ દિલની વાતો કોની આગળ કરીએ, એવા તડપી તડપી સાજણ તારી પાછળ અમે મરીએ, એવા તડપી તડપી ને સાજણ તારી પાછળ અમે મરીએ, ઘાયલ દલડાની વાતો કોની આગળ કરીએ, મારા ઘાયલ દિલની વાતો કોની આગળ કરીએ. બહુ જ સરસ, ખૂબ જ સરસ. એટલે આમ તો બેસિકલી આપણા વીરાના ગીતો અને થોડા દુખી થાય એના, અને આમાં પછી તમે બેવફાનું એલિમેન્ટ લઈ આવ્યા. એની આસપાસ આલ્બમ થઈ ચુક્યા છે, બરાબર. એટલે પછી એકચ્યુઅલી સમજો કે પછી એવો પીરિયડ આવ્યો કે ભાઈ સિંગર હીરો હોય તો સારું એમ, ગુજરાતી ફિલ્મમાં કે ભોજપુરીમાં અત્યારે કેવા કે ભાઈ સિંગર જ હીરો ચાલે, બરોબર. એ ટાઈમમાં કે આપણે હિન્દીમાં ભાઈ કિશોર કુમાર ચાલેલા, સમજો, બોલિવૂડમાં પણ. એટલે એ રીતે મેં જેમ કીધું કે જેને જોઈને અમે શીખ્યા છે, હું પણ શીખ્યો છું, તમામ કલાકારો મણિરાજ બારોટને જોઈને શીખ્યા છે, એ વ્યક્તિની પહેલી પિક્ચર બની હીરો તરીકે, એટલે એ પિક્ચર બમ્પર ગઈ, સુપરહિટ. અને પછી એવી શરૂઆત થી ભાઈ ચલો તમારી રાજદીપભાઈ તમારી પણ પિક્ચર બનાવી, પણ મારે એવી ઈચ્છા નહોતી કે મારે પિક્ચર બનાવી એમ, પણ મારું ઓડિયન્સ એવી ઈચ્છા કરતી ના તમે બનાવો જ. એટલે મેં એમને ઓડિયન્સ ને માન આપીને, મારા ચાહકોને માન આપીને પછી મેં મારી પ્રથમ પિક્ચર સાઈન કરી, અને એ પિક્ચરનું નામ હતું પ્રેમ કરે તો ગોરી સાચો કરજે. આમ આપણે શુદ્ધ બોલવા જઈએ સાચો કરજે બોલીએ,
અને ગામડાની ભાષામાં બોલવા જઈએ તો હાચો કરજે, હાચો કરજે. આપણે સૌરાષ્ટ્રની ભાષા આપણી છે હાચો કરજે એમ કહેવાય. હું પણ કાઠિયાવાડી છું એટલે મને ખબર છે. એટલે એટલે મેં એકચ્યુઅલી ગામડાઓમાં પબ્લિકને ગમે એટલા માટે આ મૂવી બનાવી દીધી. એટલે મેં સાચો કરજે ના રાખ્યું નામ, ગોરી પ્રેમ કરે તો હાચો કરજે. અને આ આ પિક્ચર કુદરતી એવું થયું કે બન્યા પછી ટોકીઝમાં રિલીઝ થઈ, તો જેની 50 રૂપિયા ટિકિટ હતી એની બ્લેકમાં 150 રૂપિયા ટિકિટ બ્લેકમાં વેચાઈ. અરે વાહ. અને બમ્પર હાઉસફુલ પિક્ચર કહીને એનું જે ટાઇટલ સોંગ છે એ ખૂબ ચાલ્યું. એટલે કોઈ પણ સિંગર હોય અને એ સિંગર સમજો કે લાઈવ શો કરતો હોય તો એને ઓછામાં ઓછી 25 થી 50 વાર એ સોંગ ની ચિઠ્ઠી જતી હોય કે આ ગીત ગાઓ, આ ગીત ગાઓ. અને એ એ પોપ્યુલર સોંગ છે એ તમને હું સંભળાવું એ પિક્ચર. ઓ સૂરજ બદલે ચાંદ બદલે 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 તારા ગોરી તું ના એક બદલા થી હમને તંગ મારા એવા તડકા માં છાયા માં નામ ને વિસરજે તડકા માં છાયા માં નામ ને વિસરજે ગોરી પ્રેમ કરે તો હાચો કરજે ગોરી પ્રેમ કરે તો સાચો કરજે હારે જીવશું હારે મરશું કીધા કદી ના ખાશું ઓ પાદર કેરા વડે બેસી પ્રીતના ગીતો ગાશું ઓ સાહેબા હાથોમાં હાથ લઈને ફરશું પીયું પ્રેમ કરે તો હાચો કરજે પીયું પ્રેમ કરે તો હાચો કરજે. સરસ, ખૂબ જ સરસ, ખૂબ જ ખરેખર જ બહુ જ મીઠું ગીત છે. અને આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે આટલું બધું પોપ્યુલર કેવી રીતના થયું હશે. બહુ જ મીઠું ગીત હતું. એટલે એવા આપણા સમજો આપણી સંસ્કૃતિના ગુજરાતી સંસ્કૃતિના એવા લોકગીતો પણ ઘણા બધા પ્રાચીન લોકગીતો કે જે ગામડાઓમાં ગવાય છે એવા પણ ઘણા બધા લોકગીતો છે જેમાંથી એક ગીત છે સમજો કે એ તમને પણ ખબર હશે એ સોંગ. એવા આપણા મલકના માયાડુ માનવી, એ આપણા મલકના માયાડુ માનવી, એવા માયા મેલી ને વયા માયા મેલી ને રિયા જાશું મારા મહેરબાન હાલો ને આપણા મલગમાં હાલો 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 ને આપણા મલગમાં એવા આપણા મલકમાં મહેમાન ને માનસે એવા આપણા મલકમાં મહેમાન ને માનસે એવા ઉતારા કરી ઘોડે ઉતારા કરી ઘોડે ચડજો મારા મહેરબાન ઈયો ને આપણા મલકમાં હાલો 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 તમે આપણા મલકમાં આપણા મલકના માયાળુ માનવી એવા આપણા મલકના માયાળુ માનવી એવા માયા મેલી ને વયા જાશું મારા મહેરબાન હાલો ને આપણા મલકમાં હાલો 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 ને આપણા મલકમાં. વાહ, મજા આવી ગઈ. તો તમને એક્ટિંગ વધારે ગમે કે સિંગિંગ? ઓફકોર્સ મને તો એવું લાગે છે કે સિંગિંગ જ વધારે ગમતું હશે. ના એકચ્યુઅલી એ તો તમે જે સમજો બેઝિકલી હું સિંગર છું એટલે મને સિંગિંગ જ વધારે ગમે. પણ મેં અત્યાર સુધીમાં 8 થી 10 પિક્ચરો મારી થઈ ગઈ એઝ એ હીરો તરીકે. એટલે અત્યારે હવે ટફ પડતું નથી પણ મને પહેલાથી સમજો કે અત્યાર સુધીમાં મેં તમને આપને કીધું કે 1000 ની આસપાસ આલ્બમ થઈ ચુક્યા એટલે ઓછામાં ઓછા
800-900 કેમેરાની સામે તો ઊભો રહી ગયો છું વિડિયો તરીકે, બરાબર, વિડિયો કરવા માટે. એટલે મેં 800 એક વિડિયો કર્યા હશે, એટલે મને એક્ટિંગમાં ને એટલો કોઈ ડર લાગતો નહોતો કે પહેલી વાર કેમેરા સામે ગયા હોય એવું નહીં. એટલે મારી ડાયલોગ ડિલિવરી તો તમે અત્યાર સુધીમાં સમજો, હું મારી મૂવીની તમને લિંકો મોકલીશ, એમાં તમને એવું લાગે નહીં કે રાજદીપ બારોટે ડાયલોગ ડિલિવરી કરી છે. પકડાય જ નહીં કે સિંગર ડાયલોગ ડિલિવરી આટલી સારી કરી શકે. એક્ટિંગમાં બી મારી ફર્સ્ટ મૂવીમાં બી તમે એક્ટિંગ જોવો, તમને એવું ના લાગે કે પહેલી વાર રાજદીપ બારોટ એક્ટિંગ કરે છે. એટલે મને એકચ્યુઅલી વધારે આમ તો સિંગિંગ જ ગમે, પણ હવે એકચ્યુઅલી ઉપરવાળાએ સાથ આપ્યો છે તો હું મૂવીમાં પણ એક્ટિંગમાં પણ એટલું જ ધ્યાન આપું છું. અચ્છા, તો તમારી હાલ હવે પિક્ચર આવવાની છે જે અમે લોકો જેની વેઇટ કરી શકીએ? હા હા, એકચ્યુઅલી મારી શૂટિંગ પણ થઈ ગયું છે અને આ વીકમાં એનું ડબિંગ થવાનું હતું પણ થઈ શક્યું નથી, આ કોરોનાનું અત્યારે જે ચાલી રહ્યું છે એ પ્રમાણે, એટલે થોડું પ્રોબ્લેમજનક છે. પણ દિવાળીના આપણા જે તહેવારો રહ્યા ને એમાં મોસ્ટલી સમજો કે મૂવીઝો રિલીઝ થતી હોય, એટલે કદાચ સરકારની પરમિશન હોય તો દિવાળી ઉપર મારી મૂવીઝ રિલીઝ થવાની છે. પિક્ચરનું નામ છે હું તારો છું ને તારો રહેવાનું. પણ તમારા બધા જ પિક્ચરમાં લગભગ મેક્સ એક જ હિરોઈન નામ સાંભળ્યું છે મેઈનલી, તો એનું કઈ કારણ કે તમારા માટે લકી છે એટલે કે એવું કઈ છે? હા, એટલે મેમ એવું છે સમજો કે અમિતાભ બચ્ચન અને રેખા સમજો તો એની એક પેર પબ્લિક ને એક ગમી ગઈ હતી કે યાર આ પેર જેવી કોઈ પેર નહીં એમ. જસ્ટ અમુક વસ્તુ કે ભાઈ એ જ રીતે સમજો કે સ્નેહ લતા નરેશ કનોડિયા, બરાબર, ઉપેન્દ્ર ત્રિવેદી સ્નેહ લતા, કે જે એમ મારી ફર્સ્ટ મૂવીમાં સમજો કે વિક્રમ ઠાકોર મમતા સોની, બરાબર. એટલે આ જ રીતે મારે એક એવું જોતું કે મમતા સોની ની ઓલરેડી એન્ટ્રી થઈ ચૂકી હતી ફિલ્મી લાઈનમાં અને મારે એવી જ હિરોઈન જોતી હતી કે ભાઈ મમતા સોની ની સામે આવી ટક્કર આપી શકે. એટલે મેં બહુ બહુ બધી હિરોઈનો મુંબઈ થી ફોટોગ્રાફ મંગાવ્યા, સ્ક્રીન ટેસ્ટ લીધા, બધું બહુ એ થયું. પણ મને એકચ્યુઅલી કેવું થતું હતું, મારી સાથે આવે એટલે હું નાનો દેખાવ અને હિરોઈન મોટી દેખાય. ભલે મારાથી એજમાં નાની હોય હિરોઈન, પણ મારી બોડી સ્ટ્રક્ચર ના કારણે સમજો કે એની બોડી સ્ટ્રક્ચર હેવી લાગે, એટલે સ્ક્રીન ઉપર બહુ મોટી દેખાય. એટલે પછી મેં વિચારણા કરી, એટલે મમતા સોની ની બેન જ રીના સોની અને એના જેવી સેમ દેખાવ બી એવો જ. એટલે મેં મારી પહેલી પિક્ચર માં રીના સોની ને સાઈન કરી અને પહેલી પિક્ચર બમ્પર ચાલી, પછી મેં કન્ટિન્યુ મારી તમામ પિક્ચરોમાં રીના સોની ની જ પેર રાખી. એટલે એ જ મેં બતાવ્યું હતું કે તમારા માટે લકી છે એને લીધે કે શું રીઝન હતું, એટલે મારે ખાસ નહીં લકી ના કારણે જ. પણ કદાચ પ્રોડ્યુસર એવું કે ભાઈ અમારે હિરોઈન નું આટલું જે બજેટ છે એ બજેટ અમારું છે નહીં અમારી પાસે, તો અમુક વેળાએ હું પછી એવી ચોઈસ રાખતો નથી નહીં કે રીના સોની જ જોઈએ એવું. એમ મેં હમણાં સમજો મારી લાસ્ટ જે સમજો કે બે પિક્ચરો જે થઈ, એક તો રિલીઝ પણ થઈ ચૂકી મંડળાના મીત હારે બાંધી મેં પ્રી, આ પિક્ચરમાં ગ્રેવા કંસારા કરીને એક હિરોઈન છે એને મેં લીધેલી, અને અત્યારે જે પિક્ચર મારી આવી રહી છે એમાં છે શ્રેયા દવે કરીને, એટલે બે પિક્ચરમાં છે જ નહીં રીના સોની. તો આગળ વધીએ, હવે તમે જે સ્ટેજ પર છો ને તમારા જેટલા આટલા આલ્બમ્સ રિલીઝ થઈ ચૂક્યા છે, ફિલ્મ્સ રિલીઝ થઈ ચૂકી છે, તો હવે આગળ તમે શું પ્રોડક્શન ડાયરેક્શન એ બધામાં પણ જવા માંગો છો? એક્ચ્યુઅલી વસ્તુ કેવી છે મેમ કે આપણા બધાનો સમજો અનુભવ તો છે જ, ડિરેક્શન કઈ રીતે થાય સમજો કે હું એઝ અ રાઇટર બી બહુ સરસ છું, મારા તમામ જેટલા સોંગ છે સમજો અત્યારે મેં તમને જે સંભળાયા બે વફાઈ ના કે એક્સ વાય ઝેડ તમે સોંગ મારા સાંભળો, એ તમામ સોંગ મેં લખેલા છે અને કમ્પોઝ કરેલા છે, લિરિક્સ મારા છે એમાં. હા, એટલે પણ હું એવું ઈચ્છા ધરાવતો નથી ભાઈ આપણે ડિરેક્શન કરવું આ તે, આપણે અત્યારે જે છીએ સારું છે, સિંગર
અને એક્ટિંગ આ હીરો એ બે બહુ છે એમ. બરાબર. તો હવે આપણે તમારું કોઈક એકદમ ફેવરિટ સોંગ કે કદાચ તમને દિલથી એ બહુ જ ગમે છે, પોપ્યુલર હોય કે નહીં હોય, લોકોને ગમ્યું જ હશે, પણ કદાચ તમારા દિલની બહુ જ નજીક છે એવું કોઈ સોંગ સંભળાવો. કદાચ તમારી વાઈફને માટે હશે કે તમારા બચ્ચાઓ માટે કંઈક કંઈક હશે. એક્ચ્યુઅલી મને બેવફાઈના જે સોંગ્સ રહ્યા એટલે ઓડિયન્સને બહુ ગમે છે, એટલે મને પણ ખૂબ ગમતા હોય છે. એટલે એક ગીત એવું છે કે જે પબ્લિકને ખૂબ જ ગમે છે કે જેના ઉપર રૂપિયાનો વરસાદ થઈ જતો હોય, એ ગીત એવું છે. હે મારા દિલ મહળ ગાવી હોળી કોરા દે કે તો પારકાની પીઠી ઉચોળી કોરા દે કે તો પારકાની પીઠી ઉચોળી હે મારા તાળ જે મારી તે કંડારી કોરા દે કે તો પારકાની પીઠી ઉચોળી ગયા જન્મ ના ગોરી વેર તમે વાળ્યા જીવતે જીવત ગોરી અમે તમે માર્યા ગયા જન્મ ના સાજન વેર તમે વાળ્યા જીવતે જીવત ગોરી અમને તમે માર્યા હે મારા જીવતર માં છેર દીધું ગોળી બોલા દે દે તો પારકાની પીઠીયું ચોળી બોલા દે દે તો પારકાની પીઠીયું ચોળી ગોરા દે દે તો સાંભળીને એવું લાગે કે આ જ ફેવરેટ છે. એક્ચ્યુઅલી મેમ આ એવું છે કે કોઈ પણ ને સમજો કે લવ થયો, પ્રેમ થયો હોય અને એની સાથે સમજો કે એની ભાવના ઈચ્છા એવી હોય દિલની કે હું આની સાથે જ મેરેજ કરીશ એમ, અને એ મેરેજ સમજો કે ઇમ્પોસિબલ થઈ જાય, થવાના છે જ નહીં, અને એની સામે જ સમજો કે એની પ્રેમિકાના સમજો બીજા સાથે લગ્ન થતા હોય ને પીઠી ચોળાતી હોય કે પાનેતર ઓઢાળતા હોય કે મીંઢળ બાંધતા હોય, આ બધી જે વસ્તુ જે બનાવો છે એની સામે નજર સામે બનતા હોય ત્યારે એ પ્રેમીની શું વેદના હોય છે એ આ ગીતમાં છે. સાંભળી શકીએ કે કદાચ રિલીઝ જ નથી થયું કે એવું કોઈ મ્યુઝિક? હા, એક તો તમને મારું સમજો કે ફેમસ સોંગ કે જે પબ્લિક ને કદાચ મારો શો હોય એટલે સાંભળવું ગમે છે. મેં આપને કીધું કે બેંગકોકમાં મારો શો હતો એમાં જે વિસ્કી બિયર વાળું એક ગીત, ઓસ્ટ્રેલિયા હોય, લંડન હોય, યુએસએ, કોઈ પણ કન્ટ્રી હોય ત્યાં ખૂબ જ લોકપ્રિય આ સોંગ છે, એટલે એ આપને પહેલા સંભળાવું. ઓફકોર્સ. વિસ્કી બિયર ઓ મે તો પીધી બીયર, અરે વિસ્કી બીયર પીધી મે બીયર બારમાં, વોડકા પીધી ચાર, હો હો હો, વિસ્કી બીયર પીધી મે બીયર બારમાં, વોડકા પીધી ચાર, પછી પીને પાસ થઈ ગયો હું બીયર બારમાં,
યાદ આયો મારો પ્યાર હે હે પ્રેમિકા મારી પરણી ને પારકી થઈ બકા ચકા કરીને ભોળવી ને ગઈ ગઈ દિલ મારું રડે છે એના ગમમાં બેવફાની આવે છે યાર વિસ્કી બિયર પીધી મે બિયર બારમાં પછી વોડકા પીધી ચાર પીને પાસ થઈ ગયો હું બિયર બારમાં યાદ આયો મારો પ્યાર હા પેલી મુલાકાતમાં વાતો રે વાતમાં પ્રેમ થઈ ગયો મને જાનું ની સાથમાં પેલી મુલાકાતમાં વાતો રે વાતમાં પ્રેમ થઈ ગયો મને જાનું ની સાથમાં હે હે ઘડી પડી સપનામાં દેખાય જુદાઈના ઘેર મને કેમ પીવા દિલ મારું રડે છે એના ગમમાં બેવફાની આવે છે યાર વિસ્કી બિયર પીધી મેં બિયર બારમાં પછી વોડકાની બોટલ ચા આપણે હવે તમારો એક છેલ્લો મેસેજ સાંભળીને છૂટા પડીએ કે તમે તમારા મ્યુઝિક થી તમારા ફેન્સ પર શું મેસેજ સ્પ્રેડ કરવા માંગો છો? એક્ચ્યુઅલી મેસેજમાં તો જે અત્યારે જે માહોલ છે, જે માહોલ સર્જાયેલો છે 3-4 મહિના એમાં કોરોના વાયરસ જે આખા વિશ્વમાં ફેલાઈ રહ્યો છે, એમાં આપણા ઇન્ડિયામાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અને એમાં ગુજરાતમાં તો ખૂબ મોટા પ્રમાણમાં અત્યારે ફેલાઈ રહ્યો છે. એટલે મારા તમામ ચાહકોને મારી નમ્ર વિનંતી છે, હું તો સમજો કોરોના વાયરસ જ્યારથી શરૂ થયો ત્યારથી ઇન્સ્ટાગ્રામ લાઈવ પબ્લિકને હું આ રીતે મનોરંજન કરાવતો જ રહ્યો છું અને ગુજરાતના તમામ કલાકારોને મારા ઇન્સ્ટાગ્રામ ઉપર ઇન્વોલ્વ કરેલા છે મેં ઇન્વિટેશન આપી. એટલે તમામને મારી નમ્ર વિનંતી છે કે હું એટલા માટે મનોરંજન કરતો હોઉં છું અવારનવાર, સમજો કે તમે ઘરની બહાર કામ સિવાય નીકળો નહીં અને એટલો કલાક સમજો મારી સાથે મનોરંજન કરો અને ફાળો. અને બીજી વાત કે કામ સિવાય કોઈ પણ વ્યક્તિ બહાર ના નીકળે અને નીકળે કદાચ કામ માટે તો સરકારના નિયમોનું પાલન કરે, માસ્ક ફરજિયાત પહેરીને જવું, સેનિટાઈઝરથી હાથ સાફ કરવા, સાબુથી સાફ કરવા, અમુક અમુક નિયમો આપણે પાળવા જોઈએ. કારણ કે આપણે સેફ રહીશું તો આખું આપણું કુટુંબ સેફ છે. એટલા માટે હું મારા ચાહકોને ખાસ એટલા માટે કહેતો હોઉં છું કે ભાઈ તમે લોકો છો તો રાજદીપ બારોટ છે. બરાબર, સમજો તમને કાંઈ પણ થયું તો મને થયું એટલું મને દુઃખ થશે. એટલા માટે મારા તમામ ચાહકોને નમ્ર વિનંતી કરું છું કે કોરોના વાયરસમાં કોઈ પણ કામ સિવાય બહાર ના નીકળે અને પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે. બહુ જ સાચી વાત કહી તમે. અને હવે આપણે છૂટા પડીશું. તમારો ખૂબ ખૂબ આભાર. બહુ જ મજા આવી તમારા ગીતો સાંભળીને અને સાંભળતા રહીશું. અમારા તરફથી પણ તમને બેસ્ટ ઓફ લક ઓલવેઝ. આપની સાથે વાત કર્યા પછી મને એવું થયું કે મારા ફેમિલી મેમ્બર સાથે હું વાત કરું છું, એટલે મને ખૂબ આપની સાથે મજા આવી છે. એટલે આપની સાથે કન્ટિન્યુ ઉપર વાળો આ જ રીતે આપણા સંબંધ સાચવી રાખે એવી હું આશા રાખું છું. હા ચોક્કસ, તથાસ્તુ એવું એવું કહીએ ને આપણે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.